વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા 8 વર્ષ પહેલા થયેલ દુષ્કર્મની યોગ્ય તપાસ થાય તે માટે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપી રજૂઆત કરાવવામાં આવી રહી હતી. 8 વર્ષ પહેલા વાટલીયા પ્રજાપતિ સમાજની દીકરી સાથે ડૉક્ટર પ્રફુલ જોશી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવેલ હતું. જે દુષ્કર્મની સજા ભોગવી રહેલ ડૉક્ટર પ્રફુલ જોશી સાથે અચાનક જ ભોગ બનેલી પીડિતાએ અને તેના પરિવારે સમાધાન કરી લેતા વાટલીયા પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર સાહેબને આવેદન આપી યોગ્ય તપાસ હાથ ધરી છે. અને આજે જે આવેદનપત્ર આપવા અમે આવ્યા છીએ તે ગત તારીખ 4/9/2010માં ડૉક્ટર પ્રફુલ જોશી દ્વારા જે પ્રજાપતિ સમાજની દીકરી સાથે જે દુષ્કર્મ થયેલું તે દુષ્કર્મમાં તારીખ 5/9/2010-18 અમે સાથે છીએ. અને જે વાટલીયા પ્રજાપતિ સમાજ, વડી સમાજ, સુરત વિભાગ તથા તમામ હોદ્દેદારોએ સીપી સાહેબને આવેદનપત્ર આપેલા, કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલા અને રજૂઆત કરેલી અને ડૉક્ટર પ્રફુલ જોશીને જેલ સુધી પહોંચાડ્યો, ત્યારબાદ 1 મહિના 35 દિવસ સુધી ડૉક્ટર પ્રફુલ જોશી જેલમાં રહ્યા. ત્યારબાદ અચાનક પીડિતાએ સમાધાન કર્યું એવા મેસેજ અમારી પાસે આવ્યા કે ભાઈ પીડિતાએ સમાધાન કર્યું છે. એટલે સમાધાનના મેસેજ જેવા આવ્યા એવા અમે પીડિતાના ઘરે ગયા. જે 8-10 વ્યક્તિ અમે જે દોડતા હતા પ્રથમ પાયાથી, અને પીડિતાએ અમને એવું જણાવ્યું કે અમે સમાધાન કર્યું છે, શું કારણથી કર્યું છે, શું કારણથી નથી કર્યું. એક બાજુ પીડિતા એમ કહે છે કે અમને સમાજના આગેવાનોએ કીધું કે ભાઈ સમાધાન કરો. એક બાજુ પીડિતા એમ કહેવા માંગે છે કે સમાજના કોઈ હોદ્દેદારો મારી સાથે નહોતા, સમાજના કોઈ આગેવાનો મારી સાથે નહોતા. તો આ રમત કઈ રીતની રમત છે? તો આમાં કમિશનર સાહેબને અને સરકારશ્રીને અમારી એટલી રજૂઆત છે કે આ એક પ્રજાપતિ સમાજનો જ નહીં પણ સમગ્ર નાના પરિવારનો આ કિસ્સો છે. તો આ કિસ્સામાં એક ન્યાયિક અને એક સરકાર માથે જે જવાબદારી છે એ જવાબદારી પૂરતો પ્રશ્ન આવે અને પોલીસ ઉપર લોકોને સહાનુભૂતિ મળે એ માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ.